બુલડોઝર એક્શનમાં ગાયોની વાહરે આવ્યા કલેક્ટર, હજારો વીઘા ગૌચર થયા ખુલ્લા. ક્યાંક ગૌચરની જમીન પર બુલડોઝર ચાલ્યા, ક્યાંક ઊભા પાક પર ટ્રેક્ટરો ફેરવી દેવાયા, તો ક્યાંક મગફળીના પાકમાં પશુઓને ખુલ્લા મૂકી દેવાયા. આ દ્રશ્યો છે ગીર સોમનાથના દેવડી ગામના, જ્યાં 700 વીઘા ગૌચરની જમીન પર સ્થાનિક લોકો અને ખેડૂતોએ ગેરકાયદે કબજો કરી લીધો હતો અને તેના પર ખેતી કરતા હતા. એટલું જ નહીં, કેટલાક લોકોએ તો નાળિયેરના ઝાડનું પણ વાવેતર કરી નાખ્યું હતું, પરંતુ સરપંચની રજૂઆત પછી કલેક્ટરે આદેશ આપ્યા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે દેવડી ગામે પહોંચી ગઈ. ગૌચરની જમીન પર જેટલું પણ દબાણ હતું તે બધું તોડી પાડવામાં આવ્યું. ગેરકાયદે બગીચા બનાવ્યા હતા તે ઉખાડી ફેંકવામાં આવ્યા. તો મગફળીના પાકમાં ટ્રેક્ટરો ફેરવી દેવાયા. આમ સતત 3 દિવસથી દેવડી ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીથી સ્થાનિક લોકો પણ ખુશ જોવા મળ્યા. આપણે કલેક્ટર સાહેબ છૂટું કર્યું છે, તેના માટે ખાલી કરાવ્યું છે. કઈ નહીં તો 700 વીઘા જેટલું ગૌશરણ કુંડેલ હતું. આજુબાજુના આપણા જે વાડી વિસ્તારના ખેતરના માણસોએ ગૌશરણ કુંડેલ હતું તે ખાલી કરાવ્યું છે અને તેમાં ઓલરેડી અમે ઢોર મૂકી દીધા છે, પશુ મૂકી દીધા છે. હવે આ દ્રશ્યો પણ જુઓ. લોકોએ માત્ર ગૌચરની જમીન પર કબજો જ નહોતો કર્યો, પરંતુ તેના પર શેરડી જેવા પાકનું ઉત્પાદન પણ લઈ રહ્યા હતા, જેના પર પણ તંત્ર દ્વારા જેસીબી ફેરવી દેવામાં આવ્યા. તો બીજી તરફ મગફળી જેવા પાક પર ગામના પશુઓને છોડી મૂકવામાં આવ્યા હતા. આ સાથે જ જિલ્લા તંત્ર દ્વારા સરકારી અને ગૌચરની જમીનનો કબજો પણ મેળવી લેવામાં આવ્યો. જો કે આ ઝુંબેશ માત્ર એક ગામ પૂરતી નથી, પરંતુ જિલ્લાના જેટલા પણ ગામમાં દબાણો હશે તેને દૂર કરવામાં આવશે. અમે કલેક્ટર સાથે વાત કરી તો સાંભળો તેમણે શું કહ્યું. અત્યાર સુધીમાં ગૌચરનું 13.21 લાખ ચોરસ મીટર, જેની કુલ અંદાજિત કિંમત 107 કરોડ જેવી થવા જાય છે, એ આપણે ખુલ્લું કરાવ્યું છે. અને અન્ય સરકારી જમીન અને રોડની માર્જિનની જે જગ્યા હોય એ 2.68 લાખ ચોરસ મીટર અને જેની કિંમત 140 કરોડ જેવી થાય છે, એટલી જગ્યા આપણે આ જિલ્લામાં આપણે છેલ્લા 2 મહિનામાં ખુલ્લી કરાવેલી છે. અને આપે જે કીધું કે ભાઈ પશુઓને એમાં મૂકી દીધી છે, કારણ કે આપ જોવો છો કે આ મોટા 40-40 વીઘા 50-50 વીઘા સુધીના દબાણો હોય છે. લોકો બગીચા કરે છે, શેરડીનું વાવેતર હોય, મગફળીનું વાવેતર હોય, એ પ્રમાણે વર્ષોથી કરતા હતા. ગૌચર છે ગાયો માટે અને ગાયોના ચરિયાણ માટે છે. એટલે આપણે જેવું આ ગૌચરનું જે ખુલ્લો કરી અને એને નિકાલ કરવાના માટે જો ગાયો અને ભેંસો ને એને જો છૂટા મૂકી દઈએ તો જેના માટે છે એનો એ ઉપયોગ કરે, એ સારી વસ્તુઓ ખાય, અને એનાથી એક બીજા જે ગામોમાં જ્યાં ગૌચરનું દબાણ થયું છે એને એક આ મેસેજ પણ અમે આપવા માગીએ છીએ કે તમે જે બેઠા છો એ ગાયોની જગ્યા માટે બેઠા છો, તો એને ખુલ્લું કરાવવાનું છે અને તમે જે વાવેતર કર્યું છે એ જેના માટે છે એને અમે પહોંચાડશું. કલેક્ટરનો સ્પષ્ટ સંદેશ છે કે લોકો સ્વેચ્છાએ દબાણો અને ગૌચર ખુલ્લા કરી મૂકે, નહીતર એક્શન માટે અમે તો છીએ જ. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો આજ અંદાજ લોકો પણ પસંદ કરી રહ્યા છે, ત્યારે આવી રીતે દરેક જિલ્લામાં ક્યારે ગૌચરો ખાલી કરાવવાની મુહિમ શરૂ થશે તે જોવું રહ્યું. સાથે જ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની કામગીરીને પણ અમે આવકારીએ છીએ. રોહિતસિંહ બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ.